डायमंड ना बिजनेस में गयो, अमारा पालनपुर में सूरत थी वधारे डायमंड नो बिजनेस बे घंटे थी शुरू करीने 70 घंटे सुधी करी, एवुं मोटुं नुकसान थयुं के 10 वार सुसाइड करवो पड़े, एक वार में पते नहीं, मरी जवानुं जीववानुं मरी जवानुं, इतला बधा रुपया गया। हुं रोड उपर आई गयो, पर मैं भगवान ने कीधुं के आजे ते इज्जत लेवानुं नक्की कर्युं तो कोईना बापनी ताकात नथी मने बचाई शके तो हुं एमां खुश रहीश। एक अंश आ पावर जो है सो है, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा। मारू धार्यू थाय हूँ खुश, मारू धार्यू ना थाय। आपड़ा प्लान करता भगवान ना प्लान मोटा होय छे। ये न तो चाहतो के संजय रावल डॉक्टर बने, बोलो 94% आया होत तो आज सेमिनार कौन करत, हारू थी ना आया। आपने मंदिर जता कूतरू बटकू भरी जाए, आपने क्या बटकू भरवा गया था? महीना पहला खबर थी का भाई अहीं आवशे, प्रेम आपणे करीने लग्न बीजो करी जाय, उही थाय बधुं जोरदार जोरदार, तमने खबर ने। आ जीवन तमने जे भणावे छे ने एनाथी काम आववानुं नथी, पर आध्यात्मिक ज्ञान आ जो तमारामां आई गई अने पछी तमे आजे हुं मर्सिडीसमां फरुं छुं, आकाशने अड़वानुं पर पग साला जमीन पर राखवाना, आटलुं जो सीखी जाओ तो जीवन मस्त है। पग जमीन पर राखो, આ બધું અહીં મૂકીને જવાનું છે, જીવવાનું, મસ્ત જીવવાનું, મારા મારી ઝઘડા પ્રેમ બધું કરવાનું, પણ એટલું યાદ રાખવાનું કે મારે કોઈની જોડે ખોટું કરવું નથી, મારે મસ્ત જીવવું છે, ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે। બોલો, આ મા બાપને પગે પડવું, ભગવાન પાસે માગવું નહીં, શિક્ષકોને પગે પડવું, કસરત કરવી, આ ધર્મ અપરાધમાં ભગવાનના હાથમાં। બીજી અવસ્થા છે પૈસા કમાવા, હા એ કહી દેજો સાહેબ, એની તો સાલી ખાસ જરૂર। ભગવાને શું કહ્યું છે ગીતામાં, હે મનુષ્ય મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે। એટલે ભાઈ ઉભા થયા, તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, આપણે શું કરવા, એવું નહીં। પરીક્ષામાં 94% લાવવા વાંચવું તો પડે, રાતે ઉજાગરા કરવા પડે, 18 કલાક કામ કરવું પડે, પણ 18 કલાક વાંચીને પણ માર્ક આવવાની કોઈ ગેરંટી નથી, તો એ કોના હાથમાં છે? પણ વાંચ્યા વગર 100% આવશે એવું તો બનવાનું નથી, તો મહેનત મારા હાથમાં, ફળ કોના હાથમાં? ઈશ્વર। તો પછી સફળ કેવી રીતે થવું એનો રસ્તો બતાવું। જેને સુખી થવું છે, બહુ પૈસા કમાવા, ટોપ પર મર્સિડીઝ લાવવી, મસ્ત બંગલો બનાવો, એને એક નિયમ કહી દઉં, જે કરો બેસ્ટ કરો। શું કરવાનું? જે કરો, જે એટલે સવાર પથારીમાંથી ઉઠો, કરાગરે વસતે જય સ્વામિનારાયણ ભગવાન તે ઉઠાડી દીધા, ચા પીવા બેસીએ મસ્ત ચા પીવાની, જયારે ફાઇવ સ્ટાર હોટલમાં બેઠા, દૂધ પીતા હોય મસ્ત કપ ધોઈને પાછા મૂકી દેવાના, 1/2 કલાક કસરત કરવાની, મસ્ત કસરત કરવાની, ખુલ્લામ જઈને ભગવાનને પગે લાગી, નાહી ધોઈ નાહવા બેસો, બે જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના હે ને, ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય, બોલો। જે કરો તે બસ, 11 વાગે સ્કૂલ આવવાનું છે, 10:45 વાગે કેમ્પસમાં હોવા જોઈએ, ખાવાનું ખાધા વગર નથી આવવું, સાહેબ આજે નહીં અવાય, મૂડ નથી, કાઢી મૂકે કાઢી મૂકે, બાકી અવાશે નહીં, આ જોઈએ, ખાલી ખાલી નહીં આવવાનું, ભગવાન પણ એમ કરીને તમને કાઢી મૂકશે ને, તમે જે રસ્તે જશો ને એ સારો રસ્તો, પણ મન મારીને સ્કૂલ આવતા 11 વાગે, એટલે સ્કૂલમાં પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં, આ શું કથા છે? જે કરો તે બેસ્ટ કરો, મારા મારી કરવાની નહીં, ઝઘડા નહીં કરવાના, અહીંથી બહાર નીકળ્યા કોઈ સ્કૂટર ઠોકી દે સામે વાળો તો એ સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, દે ઠોક પછી છોડવાનું, પછી બેસ્ટ કરો, પહેલા કહેવાનું સોરી ભાઈ, રહેવા દે ને પથારી ફરી જશે, અને પછી બી જો દાદાગીરી કરે કે નીચે ઉતર, દે ઠોક। જે કરો તે પ્રેમ કરો, મસ્ત કરો, મા બાપનું રિસ્પેક્ટ કરો, મસ્ત કરો, દુશ્મની કરો એ બી જોરદાર, તું નહીં કે હું નહીં, વચ્ચેની ઓવરટેક કરું કે ના કરું ઠોકાઈ જાય, ગેર પાડીને દે ઠોક, ચાલ આપ ઝઘડો કરવો નહીં, બરાબર બોડી બોડી જોઈન કરવો, નકામ બે મારે પાછળ છોકરી આવતી ઇજ્જત ખરાબ થાય, એના કરતો કરવો નહીં,
જે કરો તે બેસ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. મારી સાથેવાળા હજી વેઇટર જ છે અને મારી હોટલો છે. મેં શું કર્યું? 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. વિદ્યાર્થી મિત્રો, ક્યાંય જોબ કરતાની પણ જો કરો ને તો 10000માં 1 લાખનું કામ કરજો. 90000 યોગ્ય સમયે ભગવાન આપશે, આપશે ને આપશે. આનો નિયમ સીસીટીવી કેમેરાથી ડરવાનું નહીં. મારે 1 રૂપિયામાં 10નું કામ કરવું છે તો 9 રૂપિયા જમા થાય. આ તો લોકો 10000ની નોકરીમાં પગાર કરે અને પછી હરામી થઈ જાય. 10000માં કેટલું થાય? તું ભિખારી મરી જવાનો. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. નાની નોકરી 100 રૂપિયાનું કોઈનું કામ કરો, 200નું કરો. કોઈ કામ ના હોય તો મંદિરોમાં જઈને જૂતા ગોઠવો, મસ્જિદોમાં જઈને જૂતા, આ બધું કરો. સાહેબ, બેસી ના રહો. 1000 વૃક્ષો નહીં વાવવાના, 5 વાવવાના, પણ એ ઉગવા જોઈએ. દર વર્ષે 5000 ઝાડ ઉગાડેલા, ગઈ સાલ ઉગાડે કયો ગયા? બાળ મરણ. જે કરો તે બેસ્ટ કરો. મંદિરમાં જાઓ, પૂરા ભાવથી જવા. જબરજસ્તી નહીં જાય સાહેબ, ભાવ નથી પેદા થયો. પણ જઈશ ત્યારે દંડવત પ્રમાણ ભગવાન સ્વામિનારાયણને કરીને ઉભો રહીશ. આ ભાવ પેદા થાય, ખાલી ખાલી નહીં. જે કરો દિલથી કરો. હું કોઈને પગે લાગુ તો દિલથી લાગુ, પણ જ્યાં સુધી મને ભાવ ના થાય ત્યાં સુધી ના લાગુ. મૂળ વાત શું છે? અહીંથી જીવો, ખાલી ખાલી નહીં, બતાવવા નહીં. જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન એક દિવસ તમને એટલું આપશે કે જેની તમને કલ્પના નથી. અને બીજું, વિદ્યાર્થી મિત્રો, આજના રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનો, જે લોકો ખોટું કરીને પૈસા બનાવે છે, ખબર છે? કરપ્શન, 2-2, 5-5 હજાર કરોડ. વિદ્યાર્થી મિત્રો, મેં 70 ચોર લોકોનું લિસ્ટ બનાવ્યું, જેમાં નેતાઓ છે, બ્યુરોક્રેટ્સ છે, જુદી જુદી કંપનીઓના માલિકો છે, બિઝનેસમેનો છે, જેમણે હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા. એમની પત્નીને કેન્સર થઈ ગયું, છોકરીઓ ભાગી ગઈ, એકનો એક દીકરો મરી ગયો. બધું અહીં છે. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણા છોકરાઓને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એવો એનો કાયદો. હરામનું લેવું નહીં, મહેનતનું લેવું. હા, ભગવાન તમને લલચાવશે, લઈ લે કે નહીં. મફતનું જોઈતું નથી અને હકનું છોડવું નથી. સમજ પડી ને? બે બાજુ તૈયાર રહેવાનું. આ બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વર. આપણા હાથમાં શું છે? બેસ્ટ કરો એટલે બધું ભગવાન આપે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ. સ્વામિનારાયણ ગુરુકુલમાં આવી વાત કરવી જોખમવાળું કામ છે. પણ મને સ્વામીજીએ ચોખ્ખું કહ્યું છે કે સંજયભાઈ, અમારી કોઈ અમારા વિદ્યાર્થીઓને તમે જે માનો છો સાચું જ્ઞાન આપજો. આ ત્રીજી અવસ્થા વિશે ગીતામાં શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવાની. થવા ના થવા, એકે વાર ના થવા, આ બધું કોના હાથમાં છે? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે બાબા, ઘેર જા તું. છોકરા છોકરીઓ, જે ઉંમરમાં કેરિયર બનાવવાની છે, બોડી બનાવવાનું છે, મા બાપની સેવા કરવાની છે, એ ઉંમરમાં દીકરા દીકરીઓ, તમે 3 પૈસાની ફાલતુ વાતોમાં પડી જાઓ છો. તમારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડવાની જરૂર ખરી? અરે ભણો, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, પુસ્તકો વાંચો, કસરત કરો, સમાજ માટે કંઈક કામ કરો, યોગ્ય સમયે પાત્ર આવી જશે. પૈણી જવાનું, બહુ દાલદર નથી મારવાની. પપ્પા મમ્મીને જોઈ લો. મૂળ વાત શું છે કે પાયાની વાત કોઈ કહેતું નથી. તમારો જીવન સાથી નક્કી છે, ભગવાને ઉપરથી નક્કી કરીને રાખ્યો. તમારા માટે કોઈ છોકરી જન્મવાની નથી, જન્મી ગઈ, ફરતી હશે, યોગ્ય સમયે મળી જાય, પૈણી જવાનું. અત્યારે બોડી બનાવો. નોલેજ ઇઝ પાવર. જે વિષયનું જ્ઞાન હોય એનું નોલેજ મેળવો. પણ પિક્ચરોમાં જોઈ જોઈને છોકરા છોકરીઓ પ્રેમ કરે છે. હું તને કરું, તારે મન કરવાનું, હું તને, તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? દીકરા દીકરીઓ, કોલેજમાં 1-2 વર્ષ પછી તમે મોટી દુનિયામાં જશો. આ વિશે સમજી લો. તમારો જીવન સાથી મા બાપની જેમ નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. હમણાં એક કોલેજમાં એક છોકરો, હું લેક્ચર આપ્યો તો બાજુમાં દોડતો પગે પડ્યો,
સાહેબ મરી જવું? મેં કીધું કેમ? પેલીએ મને ના પાડી. એટલે મેં કીધું પેલીએ ના પાડી એટલે મરી જવાનું? મને કે હા સર, લગ્ન તો થવા જોઈએ ને. મેં કીધું અબ્દુલ કલામ અને બાજપાઈજીએ લગ્ન ના કરે તો કઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે? ઋત્વિક રોશનના છૂટાછેડા થાય છે આ દેશમાં. સવાલ શું છે? આના માટે સમય બગાડશો નહીં, પણ લગ્ન થઈ જાય પછી એટલો સમય બગાડવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. આ સમજ આવી જાય. મારી કોલેજમાં જે છોકરી જોડે સૌથી વધુ ઝઘડા થયા ને, એ જ છોકરી જોડમાં લગ્ન થયા. આ બેઠી પાછળ 30 વર્ષે હજી બદલી નથી મેં. મૂળ વાત શું છે? એ ભાઈ વધારે નહીં જોવાનું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. તમારા હાથમાં કેરિયર બનાવો, બોડી બનાવો, પુસ્તકો વાંચો, સારા શિક્ષકોને પગે લાગો, યોગ્ય સમય મળે પરણી જવા. અને એક વાત તમને કહું, અમદાવાદમાં બહુ માર્મિક જોક્સ કહું છું, એક સમજ પડે તો સમજી જજો. એક કાકા ઊભા હતા, તે એક પાંજરું આવ્યું તો પાંજરામાં એક ગારડો હતો, મીનો, વાળ ખેંચે ને કપડા ને બધું આમ બધું લોહી લોહી, હો જાળીમાં માથું કૂટે ને ખાલી ચડ્ડી ફાટ નાખી, મીનો. એટલે કાકાએ પૂછ્યું કે આને શું થયું? તો કે ગોળો થઈ ગયો. કે કેમ? કે એને એક મીના નામની છોકરી જોડે પ્રેમ થઈ ગયો અને મીના એને ના પાડી. હા, કે આવું થાય? કે હા, પ્રેમમાં આવું થાય. જબરું કર્યું પેલી મીનાએ તો. એ પાંજરું અંદર ગયું, થોડી વાર થઈને પાછા બીજું પાંજરું, એમાં બી એક ગાડો, મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જો લગ્ન કર્યા. ગાંડા થવાનું છે પહેલા કે પછી. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મહત્વની વાત કહું. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, તો આ પ્રેમ છે ને, પ્રેમ અને લગ્ન અને સેક્સ, આની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવવાનો છું. 5મા ધોરણ અને 12મામાં એક પુસ્તક છે ઓશોનું, સંભોગથી સમાધિ સુધી. દીકરાઓ વાંચશો ને, તમારા બધા ધુમાડા નીકળી જશે. તમને ખબર જ નથી તમે તમારા યૌવન સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છો. સાહેબ, 1 મિનિટ દીકરાઓ બગાડશો નહીં, ભગવાને મસ્ત જીવન આપ્યું છે, એવું જીવો. યોગ્ય સાહેબ, પૈણી જવાનું, વાત પૂરી, એનામાં ટાઈમ. પણ લગ્ન પછી મસ્ત જીવવાનું, સારું પાત્રન પછી, એ બધું ઈશ્વરના, એ ચાલવું ના ચાલવું કેમ છે એ બધું એના હાથમાં છે. લગ્ન કરવું ને ના કરવું એ જીવનના અંતિમ સત્યો નથી. જીવનનું અંતિમ સત્ય શું છે? જીવનને જાણવું. આ ત્રીજી અવસ્થા કોના હાથમાં છે? ભગવાન. આપણા હાથમાં શું છે? જે મળે એની જોડે મસ્ત જીવવું. અને દીકરાઓ, એક નાની બીજી માર્મિક વાત કહી દઉં. આ વેડ રોડ ઉપર એકવાર રાજા ફરવા નીકળ્યો, તો આપણે ખબર, મેળામાં જઈએ તો એક ગોળ હોય, એક ગોળ, બીજું, ત્રીજું, 6 ગોળ હોય, વચ્ચે મારો તો ઇનામ મળે, ખબર છે? મારે તો સાલું બહાર જ જાય, બધે વચ્ચો વચ્ચે. તો રાજાએ પૂછ્યું કે લા પ્રિતેશ કોને કર્યું? પ્રિતેશ કે સાહેબ, એક ગોળો છે. તો કે બોલાવો. તે ગોળો આવ્યો. શું છે? કે આ ત્યાં કર્યું, ડાબા હતી, વચ્ચો વચ્ચ, ઊંઘમાંય વચ્ચો વચ્ચે. તો કે કરીને બતાવો. આખું ગુરુકુળ મેદાનમાં બધા લોકો ભેગા થયા. પેલા ગોંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા, તો વચ્ચે જ આવે ને. દીકરાઓ, પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કઈ, લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી, આ યાદ રાખજો. અને પ્રેમ એટલે શું ખબર જ નથી સાહેબ. દીકરાઓ, આ પ્રેમ છે ને, પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. માં લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો, એક્સપાયરી ડેટ. અરે, આ ગુરુકુળ માટેનો પ્રેમ છે મારો. પેલા ભાઈ પ્રિતેશે કીધું, મેં તો ગુરુકુળમાં, ચલો ગળું થાકી ગયું છે, સાંજે બીજો પ્રોગ્રામ છે પણ જઈશ, તો અહીં આવી ગયો. તમારો પ્રેમ જ છે કે બીજું કઈ છે? લોચો છે કોઈ? આ પ્રેમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય આટલા બધા જગતને મંદિરો આપ્યા, આટલા બધા ગુરુકુળો શરૂ કર્યા, આટલા બધા છોડ્યા, આ શું છે? આ એ વ્યક્તિઓનો સમાજ માટેનો પ્રેમ છે. એક વ્યક્તિ સાથે જોડે ને એ કદી પ્રેમ હોય નહીં, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.
આ બહુ નાની વાત છે, નાનપણમાં શીખી જજો કે આના માટે સમય બગાડશો નહીં, અત્યારે કેરિયર બનાવો, જે વિષય ગમે કરો, પણ આ બધા કચરામાં પડશો નહીં. અને પછી લગ્ન થાય પછી કુંડાળું મોટું થાય એટલું કરવાનું. ચોથી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દો, બધું નકામું છે એવું નહીં. મને સમજાવો, હું 2000 સેમિનાર કરું તો મને મોક્ષ મળે, કે હું હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? જગતમાં રહી, સંસારમાં રહી, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કરો તો જીવતા મોક્ષના અધિકારી બની જવાય છે. તો મોક્ષ એટલે શું? આ તમે સમાજને કેટલું આપો છો, અને એનાથી પણ સંજય રાવલની સ્પેશિયલ વ્યાખ્યા કહી દઉં. મોક્ષ એટલે શું? દીકરાઓ, કાલે તમે 25-50 હજાર રૂપિયા કમાવો ને, તમને એમ થાય મારે મોક્ષ જોઈએ, મારે સારું કામ કરવું છે, તો કોઈ મંદિર મસ્જિદમાં આપશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં, ગરીબોની સેવા કરશો નહીં, પણ ગામડામાં જઈ અને તમારા કુટુંબની કોઈ દીકરી, બહેન, કુંવાસી, ફઈ, માસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન જમવાનું અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આનથી મોટી કોઈ વ્યાખ્યા નહીં. આ જ કરો. બોલો, પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? ભગવાન હમણાં મને ચોપાટી પાસે મળે, એટલે સાચું કહું છું, તમને મળે, પણ તમે કોઈ સાબિતી લાવો, હું તો ઓળખી છું કે ઓરિજિનલ છે બાપુ. મને કે ક્યાં જાય? મેં તો ગુરુકુળમાં. કેમ? મેં તો બધા છોકરા આમ બેઠા હશે. મેં કીધું હસતા થઈ જાય એવી કોઈક વાત ભગવાન કહી દો, બધા છોકરા આમ જયારે દેખો ત્યારે મજા છે બાપુ. બાઈક લઈને જતા હોય પડી જાય, છોલાઈ જાય ને તો અલા લાગ્યું યાર, એ મને બચાવો. અને પડી જાઓ ને લોહી લોહી થાય, હાથ કપાઈ ગયો સાહેબ, જુઓ હાથ ને આખો કપાઈ ગયો. તો અહીંથી જર્સી ખિસ્સામાં રાખીને સીધો હોસ્પિટલ. આમ કહ્યું તો પેલો ડોક્ટર બેભાન થઈ ગયો. બાઈક લઈને જતા હોય ને પડી જાઓ તો હસવાનું, કોઈક છોકરી પાસ બી કરી દે, આવું છે એ મને ઉભો કરો. ભગવાને શું કહ્યું? જે હું તમને કહું છું, તું કરતા વો હૈ, મેં તું બધા દિવેલ પીધેલા ફરે કોઈને જીવનમાં મજા નહીં, ત્યારે ભગવાને શું કહ્યું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા. એનો જાદુ એ, જે ચાહે છે કરો તો તમે જે ચાહે થશો. પણ ધર્મ અને મોક્ષ આ બે માટે દીકરા દીકરીઓ અત્યારથી મહેનત કરો. અત્યારથી મારો ધર્મ આ છે, મારે મોક્ષ માટે આ કરવું, પૈસા કમાવાને જીવનસાથી હું જે કરીશ તે બેસ્ટ કરીશ. એકને શું કરવા? પ્રેમ કરવાનો, બધાને કરવાનો, જો થવાનું તે થાય. પણ પ્રેમ વિશેની વાતો ખોટી, બધું ખોટું, પણ આટલી વાત છે, આ બે કરજો, આ બે ઈશ્વર પર છોડી દેજો, તો તમે જે ધાર્યું એ કરવા નથી, તમે ધારો એ થવા મારશે. અને બીજું મિત્રો, કોઈ પણ વિચાર આવે ને એને મરવા દેશો નહીં. કોઈ પણ વિચાર ઈશ્વરે એમને નથી, સારો કે ખરાબ એની મરજીથી આવે. બહુ લાંબી વાત છે, તમે અહીંયા મને બોલાવ્યો. અને છેલ્લે કવિ દુષ્યંતની એક પંક્તિ, જે બાજપાઈજી બહુ જ, હમણાં જ બાજપાઈજી ગુજરી ગયા, હું એમને મારા બેસ્ટ રોલ મોડલ એ રીતે માનું કે હી ઇઝ અ વેરી ગુડ ઓરેટર વિથ નોલેજ. શું કહેતા હતા કવિ દુષ્યંત અને બાજપાઈજી? ખાસ ભારતની પ્રજાને કહેતા હતા, સિંહના બચ્ચા છીએ પણ દિવેલ પીધેલા ફરી, ત્યારે કહેતા, હો ગઈ હૈ પીર પરબત સી પીગલની ચાહીએ, ઇસ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ, મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સુરત બદલની ચાહીએ, યે સુરત બદલની ચાહીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીંયા પૂરી કરું છું. આગળ તમારી સ્કૂલવાળા તમને જેમ કેમ આપણે ચાલીશું. થેન્ક યુ.